પાછળ ધૂળ ની ડમરી ઉડે છે. ડમરી કરતા મને તો રાજભાઈ અહીંયા ગાડી હલાવવાની. મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? જય માતાજી, જય મગલ, વેલકમ ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. કના ભાઈ, હવે કેનો પ્લાનિંગ છે? હવે તો હવે જવાનું છે આપડે વીર વચરાજ. પબ્લિક બધે મને ઘણા બધા કીધું મને કે અહિયાં 6 મહિના બાંધો ને 4 મહિના જ ખુલ્લું. હા, કારણ કે ચોમાસાના જે 4 મહિના જે આપડે વરસાદ થાય ને બરાબર, એ પછી શિયાળાના લગભગ 2-3 મહિના લગી રાજભાઈ બંધ રહે છે. એનું કારણ છે કેમકે જે રણ ની વચ્ચોવચ જે મંદિર છે ત્યાં કોઈ આવી જવી એકતું જ નથી. પેલા આપડે ગાડી માં ગેસ પૂરી લે, કારણ કે ગેસ છે નહીં અને ગેસ પુરાવો પડશે. ગેસ અને પેટ્રોલ બે ફૂલ કરાવી લઈએ એટલે પછી આપણે ભાઈ તકલીફ ન પડે, કારણ કે છે રણ માં. તો રણ તો આપડે એને જોયું ને, હું પેલી વાર જઉં છું અહિયાં દાદા ના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવીએ, અમે પણ દર્શન કરીએ અને કેવું મંદિર છે અને ત્યાંનો ઇતિહાસ શું છે એ કાનાભાઈ કે છે, કારણ કે કાનાભાઈ એ બધું ઇતિહાસ જાણી. બરો કાનાભાઈ, તમે હું પણ ગમે ગેસ તો પૂરો હજી યાર, ગેસ તો પૂરે જ છે જો આપડે ગાડીમાં અદાણી નો ગેસ. આપડા મિત્રો આપે ભાઈ હવે નખરા કરતા હોય છે બેઠા બેઠા. હે, આપડા મિત્ર ને અંદર આપે ભાઈ આવી રીતના નખરા કરતા હોય છે. મોજ કે નહીં, દેશી મોજ. મોજ તો મોજ જ છે ભાઈ. પેલા ગેસ પુરાઈ લેવાનો પછી આગળની જર્ની. ચાલો, ગેસ પુરાઈ ગયો છે આપણો ને 419 રૂપિયાનો ગેસ અત્યારે આવ્યો છે. કના ભાઈ, ગેસ પુરાઈ ગયો આપણે? ફૂલ થઈ ગઈ ટાંકી ને પેટ્રોલે પુરાઈ લ્યો અત્યારે. હા, પાછળ જ છે ને પેટ્રોલ, પાછળ પેટ્રોલ લેજો. ને આ છે આપણો નેશનલ હાઈવે હળવદ ધાંગધ્રા, જે સામે તમને દેખાય એ ધાંગધ્રા સિટી છે, અંદર ગામમાં જવાનો રસ્તો. પેટ્રોલ નો ટાંકો થઈ ગયો છે ફૂલ અને ગેસ થઈ ગયો છે ફૂલ. ક્યાં ગયો ઘાટો દેખાતો નથી. હા, પેટ્રોલ માં ક્યાં કરી તમે? હા, ગેસ કરો, વેરી ગુડ. ગેસ માં એક ઘાટો ચડ્યો, બે ચડ્યા, બે ચડ્યા, હજી બીજા ચડશે હવે ધીમે ધીમે, ધીરે ધીરે ચડશે. ચાલો, અત્યારે આપડે ગેસ પૂરી ને નીકળી ગયા છે હાઈવે ઉપર. અને તમે હાઈવે ઉપર ચડશો એટલે તરત જ ધાંગધર નું જે આપડે ગેસ પૂરે વધારી ને અહીંયા બારોબાર હાઈવે ઉપર તરત જ 1 કિલોમીટર જેટલું હાલશો તો પેલું પુલિયો આવે, ત્યાં કુડાનું પાટિયું આવશે, કુડા ગામનું પાટિયું. સામે વચરાજ હોટલ છે અને એની સામે આમ વરી જવાનું, વરી જવાનું છે. અહીંયાથી સીધું જવાનું છે આપણે. કયું ગામ હતું કાનાભાઈ? કુડા તો કુડા ગામ લીધું આપણને. હા, છતાં આપડે પૂછી લે ભાઈ ને નિમાવત ગામ ને આપડે વાછડા જડે જવું હોય તો સીધું સીધા નિમકનગર. ઓકે, થેન્ક યુ. નિમકનગર, નમકનગર, મને નમક, નિમક, 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 મને નમક યાદ આવી ગયું, મીઠું. એટલે રણમાં જ છે ને? રણમાં, મીઠું તો રણમાં જ બને. હા, રાજભાઈ અમુક ઇતિહાસ એવા છે બરાબર આપડા. હા, ઈ તમે જાવ ને એટલે તમને એમ થઈ જાય કે ના હાલ આપડા શેર લોહી આપણું ચડી ચડે ચડે, કારણ કે તમે ઇતિહાસ તો કોના ભાઈ અહીંયા જઈને કહે છે. તો આપણે અહીંયા જ વાતું કરશું અને અમારી આવી દેશી મોજ હોય છે અને બે ભાઈ ની આવી એન્જોય હોય છે અને રસ્તામાં આવી અમે એન્જોય કરતા હોઈએ છીએ. કાનાભાઈ અત્યારે રસ્તામાં મને એમ કેતા હતા, અમે અત્યારે ઘૂંઘરા બટેકા નો વિડીયો જોતા હતા, તો કાનાભાઈ મને એ રીતના કીધું કે આપડે આમ ફરીને આવીને એટલે આપડે સીધું ઘૂંઘરા બટેકા ખાવા જવાના છે આપડે બાપા સીતારામ ના. તો અહીંયા આપડે કુડા, કુડા થી તો હજી આપડે થોડાક આઘા છીએ રાજભાઈ, એની પેલા વાછડા રાજા નો રસ્તાનો માર્ગ કચ્છ નાનું રણ નિમકનગર નું પાટિયું આવશે રસ્તામાં, ત્યાં કુડા આમ જવાનું છે. ધાંગધ્રા આપણે આવ્યો એ રસ્તે જવાનું છે, ચોમાસામાં રસ્તો બંધ રહે છે. અહીંયા બોર્ડ મારેલું જ છે વચરાજ દાદા ની જગ્યા તરફ કચ્છ નું નાનું રણ, ચોમાસામાં રસ્તા બંધ રહેશે. તો આપણે આ રસ્તે જગ્યાએ પહોંચી ગયા છીએ ને હવે તમને બતાવું આજે નિમકનગર સોલ્ટ, નિમકનગર સોલ્ટ ગંજા. તો હવે જઈએ આપણે રણમાં. વાછડા દાદા કી જય. વાછડા દાદા
પેલા રેડ કલર ના હેરા તમને દેખાય એ ઠેઠ લગીને તમને જોવા મળશે પેલા નતા આમાં એવું છે રાજભાઈ અમુક અમુક ટાઈમે અમુક અમુક પબ્લિક ને ના ખબર પડે ના ખબર હોય ને હવે તો મંદિર એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે જાણકારી તમને ઠેઠ લગીને અમે જયારે એ ટાઈમ માં આવ્યા ને ત્યારે તો રાજભાઈ કોઈ જાતની આ જે કેળો તમને દેખાય ને એ કેળો નહીં ચોમાસા પછી બે મહિના પછી આ જ્યાં લગીન કોરાણું નો થાય ને ત્યાં લગીન તો નો એન્ટ્રી છે બધા વાગડ વિસ્તાર છે વાગડ જે આપડે કચ્છ માં છે ને વાગડ તો તમે ક્યાંય કઈ વસ્તુ કે મકાન કે એવું કઈ જોવા નહીં મળે કોઈ વસ્તુ નહીં દરિયો એવો દરિયો રાજભાઈ આ ઓલું મીઠું પકવવામાં આવે જો સામે ત્યાં ગાડી આવે છે મસ્ત નહીં સાઈડમાં દબી દેવાની સાઈડમાં રાખી દો ભાઈ ક્યાં વરવાનું છે આપણે આમ વરવાનું છે એ ઓલી ગાડી આવે અહિયાં એમ તો આપડા ઓલા મારેલા જ છે નિશાન બધાય ધજે ઉટીંગળે જ છે ઇકો ગાડી આવે છે સામેથી આપણે કેટલા ટાઈમ પહેલા નક્કી કર્યું નક્કી કર્યું હતું આપણે આવવાનું આજે કોઈ જાતનું મેનેજમેન્ટ જ હતું આજે કોઈ જાતનું મેનેજમેન્ટ નથી ચાલો જવું છે આજે બે દી ફ્રેન્ડ સર્કલ માં પ્રસંગ છે હાલો પતાય આવી જઈ આવી હા આપણે એક દી અગાઉ નીકળી ગયા એક દી અગાઉ કારણ કે દાદાની કૃપા હોય તો જ આપણે નીકળી શકીએ પ્લસ આજે અમારા રાજભાઈ કોઈ પાણી વગેરે રહી ન કે પણ અહીંયા એટલામાં ક્યાં પાણી ની બોટલ મળતી નથી આપડે પીધું પછી હવે ટેક્સ તમને વાંચડા દાદાના મંદિર સિવાય પાણી ક્યાંય ના મળે મારે ખરું પાણી પીવાનું દાદાભાઈ ના જ્યાં તમને પાણી પીવું આવ્યું તમે ફિલ્ટર નું ભૂલી જશો પાછળ ધૂળું ની ડમરી ઉડે છે ડમરી કરતા મને તો રાજભાઈ અહીંયા ગાડી હલાવવાની આગલા વિડીયો માં છે કે હવે બધા વિડીયો સરપ્રાઈઝ વાળા હશે અમારા ઠેલા છે બેગ છે બધું છે સાથે જ છે ક્યાં નીકળવાનું કઈ નક્કી નહી અને ક્યાં ભગવાન આપણને લઈ જાય છે એ નક્કી નહીં દ્વારકા દીજ આપડો નાકા ધડી લઈ જાય રસ્તો ભૂલા તમે મોટે ચડી ગયા દુકાન નથી લાવ હે શું છે વાછરા દાદા એ દુકાન છે તો તું અહીંયા પાણી વેચેસ હે લાવ પાણી પીવડાવ વાહ કનાભાઈ જો આવી છોકરો અત્યારે તડકે ઉભો રહીને બધાને પાણી પીવડાવે તમે દિયો તો ભલા ન દિયો તો આલિયો પ્રસાદી લઈ લ્યો અત્યારે કેવું મીઠું લાગે રાજભાઈ જ્યાં પાણી નું ટીપું ના મળે ત્યાં તમને કળછો પાણી નો મળી જાય છોકરા ને પૈસા દઈ આપણે કારણ કે તડકે ઉભો રહી ના દે જો ખાલી ઉંમર કેટલી હતી ઉંમર એની ભણવા જેવી છે શું નામ છે બેટા તારું ભાર્ગવ ભાર્ગવ ભાઈ બસ જય વાસણા દાદા જય માતાજી તમે ખારું ખારું કરતા હતા અત્યારે કેવું મીઠું લાગ્યું પાણી રાજભાઈ મજા આવી ગઈ બેઠો છો શું શું કરવું પડે આપણા મિત્રો ને મજા આવે ને એના માટે બધું કરીએ બાકી અમે મજા લેતા હોઈએ છીએ વિડીયો માં નહીં વિડીયો તો કરીએ છીએ બાકી વિડીયો પછી આવી અમે મજા મારતા હોય
તો કરી લીધા ને આપણે અત્યારે પોચા છીએ વાછાળા દાદા નું જે મસ્તક 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 અહિયાં છે અઢાર કિલોમીટર દૂર એટલે દાદાની એવી કૃપા છે કે અહિયાં ગાયોને અહીંથી યુદ્ધ સ્ટાર્ટ અહીંયાથી હતું યુદ્ધ એટલામાંથી ને જેટલામાં ક્યાંક હોવું જોઈએ અચરા છે દાદાનું અહીંયા મસ્તક અહીંયા છે અને ધડ પોતે ઘોડા ઉપર બેસીને લડતા 18 કિલોમીટર દૂર ત્યાં લઈએ અને ખરેખર અત્યારે આપણે દર્શન કર્યા અને અહીંયા જો આ મંદિર છે અને જગ્યા પણ સારી છે જગ્યા એક ને બધા આમ આનંદ આવે એવી જગ્યા છે અને અહીંયા ચા પાણી ની પણ સુવિધા છે અને કાકા પણ આપણી સાથે હતા એ મોરબી ના છે કાકા કેમ છો સારું ને તમને કેવું આનંદ આવ્યો અહીંયા મજા આવી જઈ અમને રસ્તામાં ભૂલી ગયા હતા એટલે રસ્તો અમે ગોતા અહીંયા આવ્યા અને લગભગ કેટલું 15 કિલોમીટર રિટર્ન 15 કિલોમીટર અમે ભૂલી ગયા હતા કાકા ભૂલી ગયા હતા એટલે ત્યાંથી વચરાજ થી 18 કિલોમીટર થાય છે 18 કિલોમીટર અને 18 કિલોમીટર દૂર અહીંયા મસ્તક છે મસ્તક અહીંથી લડાઈ કરીને આ મસ્તક કપાઈ ગયું તોય હે ને ધડ તો ત્યાં લડાઈ કરતા કરતા ત્યાં પહોંચી ગયું અચ્છા મસ્તક આવડા જે છે ને મસ્તક જ છે હા આથી ઉપલું બાકી આથી ને તલવાર હમોરતા મારતા મારતા લડતા થઈ જ નહીં આપ મેદાનમાં પડ્યા હા 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 મોટો સાત સાત કહેવાય નાના દર્શન ક્યાંથી અમારે ઘણા ટાઈમ થી દર્શન કરવા હતા આજે માણસ એક જ જગ્યાએ આવ્યા છે બે એક આરે પત્તો ના થાય અમે ઓળખાયા ને તો એક જ જગ્યાએ આવ્યા હતા બીજી જગ્યાએ અમારો ટાઈમ નો થયો જો 5 વાગ્યા પછી નીકળ્યો તો આમાં કલાક 1.5 કલાક થઈ જાય બરોબર નીકળો રસ્તા ભૂલો એટલે આપડે કેમ 15 કિલોમીટર વહી ગયા 15 થી 3 આપડે કાપી પડે એટલે આવું થાય પછી અમુક આવું તો ભાઈ કે જ આપણને દર્શન થાય હવે આપણે જઈએ છીએ અહીંયા મંદિરે મસ્તક ના દર્શન થઈ ગયા હવે આપણે મેન મંદિરે જઈએ અહીંયા મસ્તક ના દર્શન થયા ને હવે તો બે મેન જ છે બે મેન જ છે આ બુદલ એક જાતની હોલી થઈ ગઈ છે પ્રતિ મસ્તક અહીંયા તો હવે જઈએ આપણે મંદિરે ને હવે ત્યાં જઈને આપણે દર્શન કરીએ અને ચા પાણી નો પ્રસાદી લઈએ કનેભાઈ પ્રસાદી લઈ લઈએ ચાલો